ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ અચોક્કસ મુદતની હડતાલ પર સતત ત્રીજા દિવસે કામકાજ ઠપ, જેના કારણે કરોડોના નુકસાન. ત્રણ દિવસ બાદ સમાધાનના કોઈ સંકેત નહીં દેખાતા સૌરાષ્ટ્રના યાર્ડના વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ, જેમાં સૌરાષ્ટ્રના 28 યાર્ડના વેપારીઓ તેમજ હોદ્દેદારો જોડાયા. ભાવાંતર યોજના તેમજ હડતાલ અંગે રણનીતિ પણ ઘડવામાં આવી. બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો કે જો સરકાર ભાવાંતર યોજના લાગુ નહીં કરે તો હકારાત્મક નિર્ણય નહીં લે, વેપારીઓ ચોક્કસ મુદત પર યાર્ડ બંધ રાખશે. વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, ભાવાંતર યોજનાને લઈને સરકારનું કોઈ સકારાત્મક વલણ છે કે કેમ? ખેડૂતોની શું પરિસ્થિતિ? અપડેટ. જગદીશ, ભાવાંતર યોજનાને લઈને જે સૌરાષ્ટ્રભરના વેપારી એસોસિએશનના જે અધિકારીઓ જે પ્રમુખ ઉપપ્રમુખ છે તેઓની બેઠક છે ને, આ બેઠકમાં હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન ત્યાં પહોંચ્યા છે. આપણી સાથે ડીકે સખ્યા કે જેઓ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે તેની સાથે વાત કરીશું. આજે જે વેપારી દ્વારા છેલ્લા ત્રણ દિવસથી બંધ પાડવામાં આવ્યું છે, આપ પણ મંત્રણા કરવા માટે પહોંચ્યા છે, શું કહેશો આપ? ખરેખર માર્કેટિંગ યાર્ડો બંધ હોય ત્યારે અમારી પણ જવાબદારી છે, એના માટે અમે વેપારીઓને પણ બોલાવી છીએ અને ખેડૂતના હિતમાં સાથે બેસીને નિર્ણય કરવો જોઈએ, એના માટેના વાત છે. કારણ કે હડતાલ વધુ લંબાય તો ખેડૂતોને જે જરૂરિયાત છે પૈસાની, અત્યારે સમય છે નવા વાવેતર કરવાનો, તો અત્યારે ખેડૂતો આ વાવેતર ન કરી શકે માટે વેપારીભાઈઓ અમારા પરિવારના જ છે. દલાલભાઈઓ, વેપારીભાઈ, મજૂર હોય, બધા યાર્ડના પરિવાર કહેવાય. એટલે પરિવારમાં થોડું ઘણું થતું હોય પણ સમજાવટથી અમે, મને વિશ્વાસ છે કે હડતાલ સમેટાઈ જશે. ક્યાં સુધીમાં હડતાલ સમેટાઈ જશે અને સૌથી મહત્વનું છે ખેડૂતોની હાલત કપોડી છે, કારણ કે દિવાળીનો સમય છે, આને લઈને આપ શું કહેશો? ખરેખર કપોડી સ્થિતિ છે. આ ટાઈમે હડતાલ પાડવાની હોય જ નહીં. ખેડૂતોને બહુ તકલીફ છે, કારણ કે જો ખેડૂતોને એ પ્રશ્ન હોય ને તો ખેડૂતના પ્રતિનિધિ અમે છે તો અમારી પાસે આવવા જોઈએ. ખેડૂતો એ ખેડૂતો અમને કોઈ અમને મળ્યા નથી કે અમને આ તકલીફ છે, કારણ કે હડતાલ પાડવાથી ખરેખર તકલીફ છે. ખેડૂતોને અત્યારે જરૂરિયાત હોય પૈસાની અને એ પૈસા મળે નહીં તો ખેડૂતોને નવા વાવેતરમાં ખાતર બિયારણની અત્યારે બહુ જરૂર હોય. ઠીક છે, ભાવાંતર યોજના લઈને સરકારનું વલણ શું છે? આપ જિલ્લા ભાજપ પ્રમુખ પણ છો, યાર્ડના ચેરમેન પણ છો. વેપારીઓ મક્કમ છે કે જો ભાવાંતર યોજના લાગુ નહીં થાય તો તેઓ હડતાલ ચાલુ રાખશે, તો ભાવાંતર યોજના લઈને સરકારનું શું વલણ રહેશે? સરકાર આના માટે વિચારે જ છે અને આપણા આરસીભાઈએ પણ કીધું છે ભવિષ્યમાં ભાવાંતર યોજના વધારે સારી હશે તો એ લાગુ કરશે, પણ અત્યારે તાત્કાલિક તો આ યોજના શરૂ થઈ શકે એવી પરિસ્થિતિ નથી. આની આના માટે માણસો ઘણા જોઈએ, કારણ કે આ વ્યવસ્થા એક બહુ મોટી વ્યવસ્થા કરવાની છે. એટલા માટે ભાવાંતર યોજના અત્યારે લાગુ ન પડે પણ સરકારમાં અમે પણ રજૂઆત કરશું કે આનાથી ફાયદો થતો હોય તો આ જુઓ, આ વિચારો અને ભાવાંતર યોજના કરો. પણ હાલની તકે તાત્કાલિક કોઈ શક્યતા નથી કે ભાવાંતર યોજના. એક બાજુ ટેકાના ભાવથી ખરીદી થતી હોય, એક બાજુ ભાવાંતર, એટલે બે વસ્તુ સાથે ન ચાલે. વેપારીઓને કઈ રીતે વિશ્વાસમાં લેવામાં આવશે? વેપારીઓને વિશ્વાસમાં જ લેવા આવે, કારણ કે ખેડૂતોના હિતમાં વેપારીઓ પણ ઈચ્છે છે કે આમાં કંઈક નિર્ણય કરવો જોઈએ આપણે, કારણ કે આ તાત્કાલિક એને પણ ખબર છે, એ બુદ્ધિશાળી જ છે વેપારી, કારણ કે ભણેલ ગણેલ હોય, એટલે એને ખ્યાલ છે ખેડૂત કરતા પણ કે ભાઈ અત્યારે જો આપણે હડતાલ પાડીને લાંબુ કરીએ તો ખેડૂતોને ઘણું નુકસાન જાય. શું માનો છો કેટલા સમયમાં હડતાલ સમેટાઈ જશે? બસ ટૂંક સમયમાં જ હડતાલ સમેટાઈ જશે. ત્યારે લાભ પાંચમથી ચાલુ થઈ જશે? 100% થઈ જાય મને વિશ્વાસ છે. ચોક્કસથી જગદીશ, જે રીતે યાર્ડના જે ચેરમેન ડીકે સખ્યા છે તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે જે ખેડૂતો છે તેની કપોડી સ્થિતિ થઈ રહી છે અને ખેડૂતોની કપોડી સ્થિતિ થઈ રહી છે, ત્યારે ભાવાંતર યોજના અત્યારે હાલમાં લાગુ પડી શકે તેવી કોઈ શક્યતા નથી, એટલે વેપારીઓ સાથે વાટાઘાટ કરવામાં આવશે અને આગામી સમયમાં ભાવાંતર યોજના લાગુ કરી શકાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તેઓ દાવો કરી રહ્યા છે કે લાભ પાંચમ સુધીમાં તમામ યાર્ડો છે તે ફરી એકવાર ધમધમવા મંડશે. હવે વેપારીઓ સાથેની મંત્રણા છે તે કેટલી સફળ નીવડે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે. જી જગદીશ, બિલકુલ મોહિત, આભાર આ સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો સમસ્યાનું સમાધાન શું છે તે દિશામાં હવે કાર્યરત અને સ્પષ્ટપણે માનવું છે કે યોજના હાલ પૂરતી તો લાગુ નહીં થઈ શકે, હવે સમજાવટનો દોર શરૂ થશે.